નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી જુલાઈ બે હજાર એકવીસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે શિક્ષણ બોર્ડ દ્વારા એકમ કસોટીનું આયોજન કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની અંદર એટલે કે ધોરણ આઠ ગુજરાતી વિશે તેની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથે આપણે મોડલ પેપરનું કરવાના છીએ તો ચાલો કરીએ તેની શરૂઆત વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ છે આઠ વિશે છે ગુજરાતી અને કુલ પચાસ ગુણનો તમારો પેપર રહેશે તો વિદ્યાર્થી મિત્રો સામિક મૂલ્યાંકન કસોટી જુલાઈ બે હજાર એકવીસ તેનું આપણા મોડલ પેપર તૈયાર કરેલું છે તેનો પહેલો પ્રશ્ન છે કે કૌશમાં આપેલા શબ્દના સામાનાથી આપણે લખવાના છે જેમ કે અહીં પરિવાર આપેલું છે તકલીફ છે તેના સામાનાથી અહીં ખાલી જગ્યાઓમાં લખવાના છે તો કે મારા કુટુંબના ચાર સભ્ય પ્રવાસે ગયા ત્યારબાદ છે ખરાબ રસ્તાને કારણે ખૂબ મુશ્કેલી પડતી હતી આટલી સુંદર જગ્યા અમારા નયને નિહાળી ત્યારબાદ જે નદી કિનારે એકાએક વરસાદ શરૂ થઈ ગયો ત્યારબાદ જે પાંચમું વરસાદ બંધ થયો અને તરત તડકો આવી જતાં સૌને નવાઈ લાગી જેનો સામાન્યથી આશ્ચર્ય થતો હોય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ પેપર સારી રીતે સોલ્યુશન કરી નાખવાનું છે જેથી તમને સંપૂર્ણ સંપૂર્ણ આવડી જાય ત્યારબાદ છે પ્રશ્ન બે પ્રશ્ન બેની અંદર કહે છે કે જે ચિત્ર અડધો આપે છે તે ભૂસાઈ ગયેલું છે અને ચિત્ર આખું જેમ બને તેના વિશે તમારે વિચારવાનું છે અને તેનો જે મિત્રો અહીં નીચે તમારે તેનો લખવાનું છે તો કે આ ચિત્ર સાચું તીર્થ પાઠનું હોય તેવું લાગી રહ્યું છે જેમાં ગણેશજી અને કારતિકર વચ્ચે મોટું કોણ તેની હરીફાઈ થાય છે ત્યારે તેમને બ્રહ્માને પ્રદક્ષિણા કરવાનો કહેવામાં આવે છે કાર્તિકે પ્રદક્ષિણા કરવા માટે નીકળી જાય છે અને ગણેશજીને તેના માતા પિતાને જ સાચું તીર્થ ગણી અને તેને પ્રદક્ષિણા કરે છે સમયનું આ ચિત્ર હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમે લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું જે બેલ બટન છે તેને પ્રેસ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ જે મુદ્દાના આધારે વાર્તા લખવાની છે જે મુદ્દા આપેલા છે તેના આધારે નીચે વાર્તા બનાવીને લખવાની છે તો વાર્તા મિત્રો આપણે બનાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં ઈશાપર ગામના મગનભાઈ નામના ખેડૂત રહે ગામમાં મગનભાઈને બાજરાનો ખેતર હતો ખેતરમાં ઘણો બધો બાજરો વાવવામાં આવ્યો હતો આ બાજરા એક છોડ પર લાવીએ તો પોતાનો માળો બાંધ્યો હોય એક દિવસ લાવરી ચાણે લેવા માટે જાય છે અને તેના બચ્ચાઓ તો માળામાં હતા ત્યારે ખેડૂત ખેતરની અંદર આવે છે અને બીજા ભાઈ સાથે વાત કરી રહ્યા હોય છે કે કાલે મજૂર અને બાજરો કાપવાવી નાખવો છે ખેડૂત તો પછી ઘરે છે લાવરી જ્યારે ચરણ લઈને આવે છે ત્યારે તેના બચ્ચા તેના ખેડૂતની જે વાત કરી તે વધી વાત કરે છે ત્યારે લાવરી બચ્ચાને આશ્વાસન આપતા જણાવે છે કે તમે નિશ્ચય રહો ખેડૂત કાલે આ કામ કરવાનું નથી તમે ચિંતા કરશો નહીં ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન ચાર જે ઉદાહરણ આપેલું છે કે આકાશમાં પક્ષી ઉડે છે આકાશમાં પક્ષીઓ ઉડે છે એક વચન અને બહુ વચન આપણે લખવાના છે જેમ કે પહેલું છે ખેતરમાં વૃક્ષ છે તો ખેતરમાં વૃક્ષો છે તેવી રીતે લખી લેવાનું છે બીજો છે સિદ્ધિ પાસે પુસ્તક છે તો સીધી પાસે પુસ્તકો છે ત્યારબાદ છે ગોવાળ ગાય ચરાવે છે તો ગોવાળ ગાયો ચરાવે છે ત્યારબાદ છોકરો રમત રમે છે છોકરા રમત રમતો રમે છે વર્ગમાં પાટલી ગોઠવેલી છે વર્ગમાં પાટલીઓ ગોઠવેલી છે વિદ્યાર્થી મિત્રો સારી રીતે સોલ્યુશન કરી લેશો કારણ કે ખૂબ જ ઉપયોગી છે અને વિડીયોને લાઇક કરી લેશો અને તમારા મિત્રો સુધી એવા શેર કરશો જે કૌંસમાં શબ્દ આપેલા છે તેને આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસે તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન પ્રશ્ન કહે છે કે આડા આવડ થઈ ગયેલા અક્ષરોને સારી રીતે ગોઠવાના છે અને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે જેમ કે નહીં કહ્યો તો કનૈયો તો શારદવ તો વરસાદ ત્યારબાદ છે રસિક ત્યારબાદના જવાબ આવશે વાદળ બરફ ને જામફળ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે તેની અંદર જોડણીવાળા શબ્દો છે કે એ મારવાના છે તો સત્યાગ્રહ તો સત્યાગ્રહ શરદી તો શરદી ત્યારબાદ છે રાજકીય તો રાજકીય તો નાળિયેરી તો નાળિયેરી પક્ષપાત તો પક્ષપાત જે મિત્રો અહીં ખોટા શબ્દો છે તેના આધારે આપણે સાચા શબ્દો છે તે સારી રીતે લખવાના છે અને જે ખોટા શબ્દો આવે તે આપણે સારી રીતે ચેક લેવાના જેમ કે પહેલો સત્યાગ્રહ છે તો આ ખોટું છે તો ચેકડો ત્યાર શરદી છે તો આ ખોટું છે તેવી રીતે તમારે ચેક અને સાચા શબ્દો રાખવાના છે પ્રશ્ન છે આઠ પ્રશ્ન આઠ કહેવાય છે કે કૌશમાંથી યોગ્ય વાક્ય ખાલી જગ્યામાં લખી સંવાદ પૂર્ણ કરવાનો છે જે મિત્રો યુસુફ અને વિરેન વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે તે આપણે પૂરો કરવાનો છે તો કે વિરેન ના મારાથી નહીં અવાય યુસુફ અરે કેમ શું થયું તેવી રીતે પૂર્ણ કરવાનો છે ત્યારબાદ છે યુસુફ ફરીથી બોલે છે તો શું થયું ત્યારબાદ યુસુફ ના આવે છે તો તેઓ જાતે નહીં પીલે અને યુસુફ તો ચાલ હું પણ તારા ઘરે આવું આવી રીતે તમારે સંપૂર્ણ સંવાદ વાંચી અને એને લખી લેવાનો છે ત્યારબાદ છે પ્રશ્ન નવ ઘાટા શબ્દના સ્થાને તેનો શબ્દ શબ્દ સામાન શબ્દ છે તે મૂકીને લખવાનો છે જેમ કે ડુંગર લાગે છે તો પર્વત લાગે છે ડુંગર અને પર્વત જે શબ્દો છે છે તે પહેલો કે આ વર્ષે ખેતીમાં લાભ થયો તો લાભ તો ફાયદો તેનો તે વાક્ય લખી અને લાભની જગ્યાએ ફાયદો લખી લેવાનો છે ત્યારબાદ નજીક છે તો પાસે ત્યારબાદનો છે ઓજારો તો હથિયારો પછી પરિશ્રમ તો મહેનત અને હોશિયાર તો પાવર તો પ્રશ્ન છે દસ મને શું થવું ગમે તેના પર વાક્યો લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમને શું થવું ગમે છે તેના પર આપણે વાક્ય લખી લેવાના છે તો આપણે શિક્ષક વિશે આપણે દશક વાક્યો લખેલા છે મને મોટા થઈને શિક્ષક થવું ગમે મારી શાળાના શિક્ષકો ખૂબ સારા છે શિક્ષક થઈને હું બધાને ખૂબ સારો ભણાવીશ મારી શાળાના બધા વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર બનાવીશ તેમની શાળામાં રમતો પણ રમાડીશ મારી શાળાના વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બને તેવો પ્રયત્ન કરીશ મારા વિદ્યાર્થીઓને હું ક્યારેય સજા કરીશ નહીં વિદ્યાર્થીઓ સાથે સારો વ્યવહાર કરીશ વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી વર્ષે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેશો